ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયેલો છે. આપને ચાર તસવીરો બતાવી રહ્યા છીએ. ગીર સોમનાથ અને વેરાવળનું જીવાદોરી ગણાતો હિરણ બે ડેમ ઓવરફ્લો થયો છે. હિરણ ડેમ, હિરણ નદી તેમજ દેવકા નદી અને ત્રિવેણી સંગમની તસવીરો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં ખાસ તો ડેમના ઉપરવાસ તેમજ જંગલ વિસ્તારમાં મૂશળધાર વરસાદ થતા અને પાણીની આવક સતત વધતા ડેમના ત્રણ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. તો ડાભોર ગામની નજીક આવેલી દેવકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. હિરણ નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે હિરણ, કપિલ અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા ત્રિવેણી સંગમ પણ જળમગ્ન થયું છે. તો સુરેન્દ્રનગરમાં નદીમાં અચાનક પાણી આવી જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આપણે જણાવી દઈએ કે ચોટીલા તાલુકાના ખેરડી ગામે મોટી નદીમાં અચાનક પાણી ભરાઈ ગયા. સ્કૂલ અને ગામની વચ્ચેથી આ નદી પસાર થતી હતી. ગ્રામજનોએ બાળકોને સીડી મૂકીને નદી પાર કરાવી હતી. આ તસવીર આપ જોઈ શકો છો, જે રીતે અહીં સ્થિતિનું નિર્માણ થયું હતું. સુરેન્દ્રનગરમાં નદીમાં અચાનક જ પાણીનું સ્તર જે હતું તે વધી ગયું હતું, જેને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. ચોટીલા તાલુકાના ખેરડી ગામની આ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટી નદીમાં અચાનક જ જળસ્તર વધી ગયું. સ્કૂલ અને ગામની વચ્ચેથી આ નદી પસાર થઈ રહી છે, એટલે નદીની વચ્ચેથી પસાર થવા માટે એક રીતે સીડીનો ઉપયોગ અહીં બાળકોને માટે કરવામાં આવ્યો. ગ્રામજનોએ બાળકોને સીડી મૂકીને એક રીતે સ્કૂલમાંથી તેમના ઘર સુધી મોકલ્યા હતા. તો વિરમગામ, માંડલ સહિત નડકાઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. વિરમગામના કરકથલ, સચાણા, જખવાડા, સોકલી તેમજ ડુમાણા, હાંસલપુર, થોરી વડગાસ સહિતના જે તમામ પંથકના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. સમગ્ર એક રીતે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદ થતા લોકોને પણ અહીં હાલાકી પહોંચી રહી છે. તો કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમ થોડા જ સમયમાં ઓવરફ્લો થઈ શકે છે. ટપ્પર ડેમમાં ધીમી ધારે પાણીની આવક ચાલુ જ છે, જેને પગલે ડેમની જળસપાટી 40.50 મીટર સુધી પહોંચી ચૂકી છે અને હાલ ટપ્પર ડેમ ઓવરફ્લો થવાથી માત્ર 45 સેન્ટીમીટર જ બાકી છે. બીજી તરફ ડેમની સપાટી વધવાની સાથે જ નીચાણવાળા 6 ગામોના લોકોને નદીના પટમાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તાપી નૌકાઈ ડેમ આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતવાસીઓ માટે પારસમણી રૂપ સાબિત થઈ શકે છે, કારણ કે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે 85% સુધીનું પાણીનું લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ થઈ ગયું છે, જે આગામી 1.5 વર્ષ માટે આ વિસ્તારના પાણીના પુરવઠાને સંતોષવા પૂરતો હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. ચાલુ સિઝનમાં 23 વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમના 5 દરવાજા મારફતે 50,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આખી સિઝનની અત્યારની વાત કરીએ તો અત્યાર સુધી ડેમના તબક્કાવાર દરવાજા ખોલી 4,393 MCM જેટલો જથ્થો છોડવામાં આવેલ છે. ડેમનો હાલનો લાઈવ જથ્થો 5,723 MCM એટલે કે 85% જેટલો ભરેલો છે. તો આ તરફ ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ગીર સોમનાથ અને વેરાવળનું જીવાદોરી ગણાતો હિરણ બે ડેમ ઓવરફ્લો થતા તેના 3 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના ઉપરવાસ તેમજ જંગલ વિસ્તારમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે, ત્યારે પાણીની આવક સતત વધતા ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. સાથે જ હિરણ નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના 14 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તો ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે હાલ નર્મદા ડેમની જળસપાટી 135.65 મીટર પર પહોંચી ચૂકી છે. આંકડાઓ પર એક વખત નજર કરીએ તો નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી હાલ 5,03,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સતત વધી રહેલી જળસપાટીની સામે ડેમનું લેવલ જાળવી રાખવા માટે 21 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના વડે નર્મદા નદીમાં 5,02,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણી આવતા નર્મદા પણ 2 કાંઠે વહી રહી છે, ત્યારે કેવડિયાનો ગોરા બ્રિજ પર પણ નદીના પાણી ફરી વળતા હાલ તો રાહદારીઓ માટે બ્રિજને બંધ કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 4,770 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે, ત્યારે પૂરતા વરસાદને કારણે આગામી વર્ષે રાજ્યમાં પાણીની તંગી દૂર થઈ છે.
તો આ તરફ દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણીની જોરદાર આવક થઈ છે. ઉકાઈ ડેમની જળસપાટી 339.26 ફૂટ ઉપર પહોંચી છે, જેમાં ડેમમાં હાલ તો 44,518 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમ હવે ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ જ દૂર છે. પાણીની વધુ આવકને પગલે ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલીને 1,00,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમ હાલમાં 87% જેટલો ભરાઈ ચૂક્યો છે. તો આ તરફ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે, જેને પગલે કડાણા ડેમની જળસપાટી 416 ફૂટ 8 ઇંચ ઉપર પહોંચી છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટની છે, ત્યારે કડાણા ડેમમાં હાલ તો 26,350 ક્યુસેક પાણીની આવક થઈ છે. તેની સામે ડેમમાંથી 22,700 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. મહત્વનું છે કે કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે, ત્યારે રાત્રિ દરમિયાન પણ કડાણા ડેમમાં 27 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે ડેમની વધતી સપાટીએ તંત્રની ચિંતામાં પણ વધારો કર્યો છે, સાથે તંત્ર સતત સ્થિતિ ઉપર બાજ નજર રાખી રહ્યું છે.